દરેક જિંદગીમાં શરીર સૌથી મહત્ત્વનું છે અને આ શરીર ટકાવી રાખવા માટે ભોજન, અન્ન અને આહાર મહત્ત્વના છે. પરંતુ સાચો આહાર, સારો આહાર અને સારું ભોજન મળ્યા પછી પણ જો સાચી રીતે એ આહાર કરતા ન આવડતું, મતલબ કે સારી રીતે ને સાચી રીતે જો ખાતા ન આવડતું હોય તો શરીરને, આયુષ્યને બહુ નુકસાન કરે છે. આજે ઊભા ઊભા જે ખાવાની પદ્ધતિ છે એ સંપૂર્ણપણે વિકૃત અને ખરાબ પદ્ધતિ છે. પરંતુ ખુરશી ઉપર બેસીને કે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને સિંહાસન પદ્ધતિમાં જે ખોરાક લેવામાં આવે છે એ પણ શરીરને રોગ આપનારો, શરીરમાં બીમારીઓ ઉત્પન્ન કરનાર ખાવાની પદ્ધતિ છે. સાચી રીત એવી છે કે જે પલોઠી વાળીને, જેને સિદ્ધાસન કહેવાય છે, પલોઠી વાળીને કમરથી નીચેના જે ઊર્જા છે એને સંકોરીને માત્ર પાચન તંત્રની ઊર્જાને ગતિમાં રાખીને ટટ્ટાર બેસીને મૌન રહીને કોઈપણ જાતનો શબ્દ ઉચ્ચાર કર્યા વગર પોતાના કમરના ભાગથી બે વેત જેટલું ઊંચું ભોજનનો થાળ રાખીને અથવા તો ભોજનના પદાર્થને આપણા છાતીના ભાગ જેટલો ઊંચો રાખીને પલાઠી વાળીને સિદ્ધાસનમાં બેસીને મૌન રહીને ટટ્ટાર રીતે ચાવીને ધીમે ધીમે જે ખાવાની પદ્ધતિ છે એ શરીરની સારામાં સારી પદ્ધતિ છે. અને શરીર ટકાવી રાખવા માટે લાખો કરોડો રૂપિયાના ડાઇનિંગ ટેબલની જરૂર નથી, પરંતુ ઘરની અંદર એક સારા એવા બાજોઠની જરૂર છે, બેસવા માટે સારા આસનની જરૂર છે અને સારા પ્રકારના સાદગીવાળા ખોરાકની જરૂર છે. અને ચાવીને બેસીને સિદ્ધાસનમાં જે ખોરાક લેવામાં આવે છે એ શરીરને ઉત્તમ પ્રકારના રસાયણો પૂરા પાડે છે અને ભોજનમાંથી જે તત્વો મળી રહ્યા છે, જે પાચન શક્તિથી જે રસાયણો છૂટા પડી રહ્યા છે એ રસાયણો છે એ રક્તવાહિનીઓ સુધી આંતરડામાંથી યોગ્ય રીતે ચૂસાય અને એનું સંપાદન થાય અને એ શક્તિઓ આપણા શરીરમાં પ્રસ્થાન કરી શકે, ગતિ કરી શકે એટલા માટે થઈ અને યોગ્ય રીતે ભોજન કરવું જરૂરી છે. અને ભોજન હંમેશા સિદ્ધાસનમાં થઈ શકે, કારણ કે શરીર એ એક પ્રકારનો યજ્ઞ છે, જઠર છે એ યજ્ઞકુંડ છે, એની અંદર જે આહાર આપણે આપીએ છીએ એક પ્રકારની આહુતિ છે. આ જે આહુતિ આપીએ છીએ એ બહાર જે રીતે યજ્ઞમાં આપીએ છીએ એમ અંદર જે આત્મા છે એને આપણે આહુતિ આપીએ છીએ. અને આ આહુતિની પ્રક્રિયા સંપૂર્ણપણે યોગ્ય રીતે થવી જોઈએ અને યોગ્ય નિયમથી થવી જોઈએ. આજે ભોજન ગમે તેવા સમયે લેવામાં આવે છે, જ્યારે સૂર્યપ્રકાશ હોય, સૂર્યની ઊર્જા જ્યારે ગતિમાં હોય ત્યારે જ ભોજન લેવું જોઈએ. રાત્રિકાળે ભોજન લેવું એ અનિષ્ટ ભોજન છે અને આવું ભોજન લેવાથી શરીરની અંદર માનસિક વિકૃતિઓ ઊભી થાય છે. એટલે ભોજન જેવું કે અન્ન હોય છે એવું મન હોય છે. એટલે હંમેશા ભોજન છે એ શાંત ચિત્તે કોઈપણ શબ્દ બોલ્યા વગર મૌન સ્થિતિમાં જ લેવું જોઈએ. એટલે મિત્રો, તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેટલું મોટું પ્રતિષ્ઠા હોય, ગમે તે સ્થિતિમાં ગમે તેટલી સત્તા ઉપર હોય, પણ તમારું શરીર ઉત્તમ પ્રકારનું નથી તો તમે એક પ્રકારના ગરીબ અને દરિદ્ર છો. એટલે ઉત્તમ પ્રકારે ભોજન પ્રાપ્ત કરવું, સિદ્ધાસનમાં ભોજન પ્રાપ્ત કરવું અને ઉત્તમ સ્થિતિમાં ઉત્તમ સમયકાળે ભોજન પ્રાપ્ત કરવું એ જ આપણી સાચી આધ્યાત્મિકતા છે અને એ જ આપણો ધર્મ છે.